साबरकांठा જિલ્લાના ખેરવમમાં ખાતે નવી માર્કેટયાર્ડ તથા ઈડરમાં બેંકની નવી શાખાનું ભવ્ય લોકાર્પણ કરાયું. સાબરકાંઠા જિલ્લાના ખેરવમમાં ખાતે નવનિર્મિત માર્કેટયાર્ડ તથા ઈડર સહકારી બેંકના નવીન મકાનનું લોકાર્પણ સહકારી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ખેરબ્રહ્મા ખાતે રૂપિયા 433થી વધુ લાખના ખર્ચે તૈયાર થયેલા માર્કેટયાર્ડનું લોકાર્પણ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે કિસાન કલ્પવૃક્ષ યોજના થકી રાજ્ય સરકાર કૃષિ પેદાશોને સંગ્રહિત કરવાના અદ્યતન મકાન બનાવવા સહાય આપે છે, જે અંતર્ગત ખેરબ્રહ્મા ખાતે આજે અત્યંત સુવિધાજનક ભવન બનાવવાનું શક્ય બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માત્ર ભવનો જ બનાવતી નથી, પરંતુ ખેડૂતોને તેમના તૈયાર થયેલા પાકને પોષણક્ષમ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરી તેના મોંઘા મૂળનો સાચો ભાવ પણ આપે છે. મંત્રીએ સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજનાની વાત કરતાં ઉમેર્યું હતું કે ટ્રેક્ટર, રોટાવેટર સહિત ખેતાકીય ઓજાર ખરીદવાથી માંડીને તેમણે ખેતરમાં વાવેલા પાકને બજાર સુધી લઈ જવા સાધન સહિત ગોડાઉન બનાવવાની સહાય રાજ્ય સરકારે પૂરી પાડી રહી છે. તેમણે કૃષિ ક્ષેત્ર આવેલા અમૂલ્ય પરિવર્તનની વાત કરતાં કહ્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવની શરૂઆત કરી, જેથી ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરતા થયા. ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણ અને ખાતર મળતા તેમના પાકના ઉત્પાદકતામાં વધારો થયો. અગાઉ કૃષિ વિકાસ દર 15,000 કરોડ હતો, જે આજે વધીને 1,50,000 કરોડ સુધી પહોંચ્યો છે. મંત્રીએ રૂપિયા 2.30 કરોડના ખર્ચે ઈડર ખાતે તૈયાર થયેલ સાબરકાંઠા બેંકની નવીન શાખાનું લોકાર્પણ કરતાં કહ્યું હતું કે ખેડૂતોની નાના નાની મૂડીને જતન કરવાનું ગામડાની આવી સહકારી બેંકો કરી રહી છે. ખેડૂતો અગાઉ સહકારો પાસેથી વ્યાજે નાણાં લઈ વ્યાજના ખપ્પરમાં ખૂંપી જતા હતા. તેમનો હાથ પકડી તેમણે આ વ્યાજના ચક્કરમાંથી બહાર લાવવાનું કામ કર્યું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણકારી યોજનાથી તેમને આજે તેમને વગર વ્યાજે પાક ધિરાણ આપવામાં આવે છે. આઝાદીના સમયગાળાથી સહકારી પ્રવૃત્તિ કાર્યરત છે. અમૂલ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સેવા અને સહકારના સુલભ સમન્વયથી ખેડૂતો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે અગાઉ ખેડૂતોને પોતાના હક માટે આંદોલન કરવા પડતા હતા, જ્યારે આજે ખેડૂતોને વગર માંગે તેમના ખાતામાં કિસાન સન્માન નિધિ દ્વારા વાર્ષિક રૂપિયા 6,000ની સહાય આપવામાં આવે છે. આજે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દેશના 40 કરોડ લોકોને આવરી લેવાયા છે. ખેડૂતો માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવવાની દિશામાં રાજ્ય સરકારે અનોખી પહેલ કરી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના કાળમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બની રહે તે માટે મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરીને વગર જામીને રૂપિયા 1,00,000ની સહાય પૂરી પાડવામાં આવી છે. ઈડરની નવીન શાખાના લોકાર્પણ પ્રસંગે સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની 18 સહકારી બેંકો પૈકી સાબરકાંઠા જિલ્લા બેંક શ્રેષ્ઠ છે. સાબરકાંઠા બેંકે ખેડૂતો સાથે નાતો જોડવાનું કામ કર્યું છે. બેંકે માઇક્રો મેનેજમેન્ટ થકી વચેટિયાઓની પ્રથા દૂર થઈ છે. ચેરમેન દ્વારા બેંકમાં લોકલ ડિપોઝિટ વધારવાની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં શાખા વધારવાનું કામ કર્યું છે. આજે વિશ્વના 108 દેશો સહકારી ભાવના સાથે કામ કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા અને જિલ્લા અગ્રણી જેડી પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ખેરબ્રહ્મા માર્કેટયાર્ડના લોકાર્પણ પ્રસંગે સ્વાગત આવકાર આપતા ચેરમેન જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેરબ્રહ્મા માર્કેટયાર્ડનું નિર્માણ થતાં આસપાસના 137 ગામોના ધરતીપુત્રોનો સીધો લાભ થશે. ઈડરના નવીન શાખાના લોકાર્પણ પ્રસંગે મહેમાનોને આવકારતા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બૃહદ જિલ્લામાં 130 શાખાઓ કાર્યરત છે, જેમાં 600થી વધુ સેવા સહકારી મંડળીઓ તથા 1,800થી વધુ દૂધ ઉત્પાદક મંડળીઓનું યોગદાન થયેલું સમાયેલું છે. કાર્યક્રમમાં સાંસદ દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ પટેલ, સાબર ડેરીના ચેરમેન સામરભાઈ પટેલ, સહકારી અગ્રણી જેઠાભાઈ પટેલ, પૃથ્વીરાજ પટેલ, તખતસિંહ હડિયોલ, રાજેન્દ્રસિંહ ભાટી, કનુભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ સહિત
બેંક માર્કેટયાર્ડના ડિરેક્ટરશ્રીઓ તેમજ સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ્સ, ZSTV, સાબરકાંઠા.